ના સોનભદ્રની પહાડીમાં છે અધતત 3350 ટન સોનાનો ભંડાર. આજની કિંમત મુજબ અંદાજે 12 લાખ કરોડ રૂપિયાનું સોનું હોવાનું અનુમાન. શું વાત છે! ખૂબ સરસ સમાચાર છે દેશ માટે. વાહ ભાઈ વાહ. જય શ્રી કૃષ્ણ પપ્પા. અરે જય શ્રી કૃષ્ણ બેટા. પપ્પા લ્યો તમારી ચા. લાવ બેટા. પપ્પા અત્યારે નાસ્તામાં ઉપમા બનાવી દઉં તો ચાલશે ને? અરે હા બેટા, કઈ વાંધો નહીં, ચાલશે. જય શ્રી કૃષ્ણ. ઓ આ શું છે? શું પપ્પા, આશીર્વાદ આપવાને બદલે તમે સવાલ પૂછો છો? બેટા સવાલ તો પૂછું જ ને, મને ખબર નથી શું છે. આજે મારો જન્મદિવસ છે. ઓ બેટા હેપી બર્થડે. ખૂબ સપનાઓ તમારા સાકાર કરો અને ખૂબ આગળ વધો. થેન્ક યુ. હા બેટા જો ને, હવે ઉંમર થઈ ગઈ છે, હવે આ બધું યાદ નથી રહેતું. અને હા, પહેલાં તારી મમ્મી મને યાદ કરાવતી હતી, પણ હવે તો એ ભૂલી જાય છે. મમ્મી ક્યાં છે? બીજે ક્યાં હોય ભાઈ, આ એની પથારીમાં પડી હશે. અડધી રાત સુધી મોબાઈલમાં અને અડધી રાત રૂમમાં સૂતી રહેતી હોય છે. સારું, હું એમને મળીને આવું છું. હા હા મળી લે બેટા. તુમ જીઓ હજારો સાલ, સાલ કે દિન હો 50,000. હેપી બર્થડે બિગ બ્રો. થેન્ક યુ. ખાલી થેન્ક યુ થી નહીં ચાલે, પાર્ટી આપવી પડશે. પાર્ટી તો મળી જશે, પણ પહેલા ગિફ્ટ તો લાવ. પહેલા પાર્ટી, પહેલા ગિફ્ટ, પાર્ટી. અરે બેટા તમે પેલા ચા નાસ્તો કરી લો. સારું એવું કરીએ, ત્યાં સુધી મમ્મી તો જાગી જાય. મમ્મી આ શું છે? મમ્મી આજે મારો જન્મદિવસ છે, આશીર્વાદ આપો. હેપી બર્થડે. અને હવે છે ને આવું બધું પગે પગે લાગવાનું ન હોય, મને તો પાર્ટી જોઈએ, પાર્ટી. હા તો આપીશ ને. બોલો ક્યાં જવું છે? આપણે બધા આજે સાથે જમવા જશું, તમે કહો ત્યાં. જમવા? એ ના ના, મને એવી પાર્ટી ન જોતી. તો મને તો તમે બધા ફ્રેન્ડ્સ કરો ને એવી પાર્ટી જોઈએ છે. હું કઈ સમજ્યો નહી. બસ હો બસ, હવે બહુ નાદાન ન બન. મને તો છે ને આની પાર્ટી જોઈએ છે. શું મમ્મી તમે પણ, હું આ બધી વસ્તુથી કોસો દૂર છું. એ બસ, ઘરમાં તો બધા આમ જ કે અને ભગત બને. ચાલ ને હવે સાચું બોલી દે ને. હું સાચું બોલું છું, હું નથી પીતો. તો પછી આજથી શરૂ કરી દે, હું અને તું બેસીને પાર્ટી કરીએ. પાર્ટી બહુ મજા આવશે, સાચું કહું છું. ચાલો હું જાઉં છું, નમન નીચે રાહ જોતો હશે. કેવો ભોળો બને છે. ઉઠી ગયા મહારાણી? હા. તમે સવારમાં ઉઠો એટલે મોબાઈલ તો હાથમાં જ હોય ભગવદ્ ગીતાની જેમ, અને હું તો જયારે મંત્ર પડતા હોય ને ત્યાં ભૂતી વખતે એ મોબાઈલ હાથમાં હોય ને આ ટેલી જાય. વિદ્યા મારી ચા ક્યાં છે? વિદ્યા, એ વિદ્યા, હે ભગવાન,
ક્યાં ગયા? હા મમ્મી, તમે મને બોલાવી? શું? હા મમ્મી, ક્યારની બૂમો પાડું છું તને? કાનમાં રૂના પૂમડા નાખ્યા છે. સોરી મમ્મી, મને સંભળાણું નહીં. કઈ કામ હતું? હજી તું મને પૂછે છે કે કઈ કામ હતું? મારી ચા ક્યાં છે? હમણાં જ બનાવી દો મમ્મી, મને ખબર નહોતી કે તમે જાગી ગયા છો. અચ્છા, તો હવે કાન સાથે આંખ પણ ગઈ છે નહીં? આ તું શું સવાર સવારમાં પણ શરૂ થઈ ગઈ છો? આ તને એને જોઈ નહીં હોય એટલે. બાકી તો અહીંયા આવે એટલે તારી પાછળ પાછળ ચા આવી જાય છે કે નથી આવી જતી? બસ હો, તમે તો ચૂપ જ રહેજો અને તમે તમારું છાપું વાંચ્યા કરો. તે બોલવું તો પડે જ ને, આ વહુ કંઈ બોલતી નથી એટલે. ને તું તો જાણે હમણાં મરવા પડે એવી ને, અને વહુ તને આ વખતે ભૂલી ગઈ હોય એવું કરે છે તું. એટલે તમે મારી મરવાની રાહ જુઓ છો એમ જ ને? હા, તે જોવો જ ને. આ તું મરે ને એટલે હું બીજા લગ્ન કરી શકું ને. આ તને કંઈ ખબર છે કેટલી લાઈનમાં ઊભી છે મારા માટે? મારી ચા મારી રૂમમાં આપી જજે. હા મમ્મી. જોયું કેવું મરચું લાગ્યું? કોનો ફોન આવે છે? ઉપાડતો કેમ નથી? અરે આ ક્રેડિટ કાર્ડ વાળા લોહી પી જાય છે. લોહી તો લગ્ન પછી પીવે, તારે અત્યારથી શરૂ થઈ ગઈ? ભાઈ હું કઈ સમજ્યો નહીં. તું આ બધા કાર્ડ વાળાના નંબર સેવ કરીને રાખે છે? આ એમએસ એટલે કઈ કંપની? એ તો ભાઈ પહેલા પણ કોલ આવેલા ને તો સેવ કરીને રાખેલો. બસ નામ શું છે? હા, છોકરીનું નામ શું છે? કઈ છોકરી? એક કામ કર, હમણાં જે નંબર પરથી કોલ આવ્યો તેને કોલ બેક કર એટલે હું વાત કરી લઉં. લાવ. અરે ભાઈ, એનું નામ માયા છે. તો ક્યારથી ચાલે છે આ બધું? અમે કોલેજમાં હતા ત્યારથી. વાહ બેટા, અમને તો એમ હતું કે તું ડિગ્રી લેવા જાય છે, પણ તું સાથે સાથે બહુ પણ લેતો આવ્યો. ભાઈ તમે હેલ્પ કરશો? ઘરમાં વાત કરશો પ્લીઝ? હું શું કામ કરું? પ્રેમ તે કર્યો છે ને, તો વાત પણ તારે જ કરવી પડે ને. ભાઈ પ્લીઝ, ભાઈ ભાઈ હું ઘરમાં નહીં વાત કરી શકું. ભાઈ પ્લીઝ. ઓકે ઓકે ઓકે, થઈ જશે. બસ થેન્ક યુ ભાઈ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ નહીં, હવે તું એને કોલ કરી લે, ક્યારની રાહ જોતી હશે. ભાઈ કોલની નહીં, એ મારી જ રાહ જોતી હશે. આજે મળવાનું પ્રોમિસ કરેલું મેં એને. તો પછી રાહ કોની જોવે છે? ભાગ જલ્દી, નહીં તો માર ખાવો પડશે. જાઉં ને? હા હા ભાગ. પાકું ભાઈ. અરે જા. થેન્ક યુ ભાઈ, હું પછી આવું.
સોરી ભાઈ, બાજુમાં જતો એટલે તારો ફોન ના ઉપાડી શક્યો. હા, તું અહીંયા નવરી જ છું ને, કે તારી રાત જોયા કરું. સોરી કહ્યું ને બાપા, મને એમ કે કંઈ સેટિંગ કરીને નીકળી જઈશ, પણ કામમાં લેટ થઈ ગયો અને હું કંઈ સેટિંગ કરું એ પહેલાં તારો ફોન આવી ગયો. મેં તને ફોન પણ કરેલો બહાર નીકળીને, પણ તે ફોન જ ના ઉપાડ્યો. તો શું કામ ઉપાડું હું ફોન? તને ક્યાં મારી કંઈ પડી છે? એમ તો ભાઈને ના પાડી દઉં ને કે આપણા લગ્નની વાત ઘરમાં ન કરે. લગ્ન? હા, મેં આજે ભાઈને વાત કરી અને એ ઘરમાં વાત કરવા માટે માની ગયો છે. એ આપણા લગ્નની વાત ઘરે કરશે. સાચે? હા, પણ એક તકલીફ છે. મારા મમ્મી બહુ ડેન્જર છે. એકવાર લગ્ન પહેલાં વિચારી લેજે, પછી ના કહેતી કે મેં કહ્યું નહીં. હા, જેમ લગ્ન પહેલાં તને પટાવ્યો ને, એમ લગ્ન પછી તારા મમ્મીને પણ પટાવી લઈશ. જો છે જોઈએ ત્યારે શું કરીશ. મારા મમ્મીને પટાવું. વિદ્યા, વિદ્યા હવે કેટલી વાર છે? આજે મેં ડ્રેસ પહેર્યો છે, તમે મને કીધું નહીં કે હું કેવી લાગું છું. એમાં કેવું પડે? લુકિંગ બ્યુટીફુલ. તમે બંને ક્યાં જાઓ છો? મમ્મી, તમને તો ખબર જ છે ને કે આજે મારો બર્થડે છે, તો ફ્રેન્ડ્સ લોકો પાર્ટી માટે ચીટ કરતા હતા, એટલે અમે લોકો બહાર જમવા જઈએ છીએ. તો પહેલા કહેવાય તો ખરું ને, તો હવે અમારું જમવાનું કોણ બનાવશે? મમ્મી, અમે તમારા માટે લેતા આવશું. ના, મારે બહારનું નથી જમવું, ઘરનું જ જમવું છે. બધા રાહ જોતા હશે અને જો અત્યારે બનાવવા બેસશે તો લેટ થઈ જશે. પ્લીઝ. એટલે તું કેવા શું માંગે છે? અમે ભૂખ્યા રહીએ. સાહિબ, તમે થોડી વાર બેસો, હમણાં ફટાફટ રસોઈ બનાવી નાખો. મમ્મી, શું જમવું છે તમારે? ભરેલા રીંગણાનું શાક અને રોટલા, અને હા, ખીચડી કઢી તો બનાવજે જ, મને બહુ ભાવે છે. મમ્મી, એમાં તો બહુ વાર લાગશે, બીજું કંઈ કહો ને. મારી પસંદનું બનાવવું નહોતું તો મને પૂછ્યું શું કામ? સાહિલ, તમે જઈ આવો, મારા લીધે તમને લેટ થઈ જશે. ના, હું બહાર બેઠો છું, તું કામ બતાવ. ના સાહિલ, મેં તમને કહ્યું ને, તમને મારા સોંગ છે. મને છોડીને પાર્ટી કરવા જતા હતા. તમે પણ મને ડરાવી દીધી. મને આજે ખબર પડી કે તું ડરી જાય છે. મને તો એમ કે લોકો તારાથી ડરે છે. આ જોક્સ હતો ને? કેમ, બકવાસ હતો બકવાસ. મને હસવું ન આવ્યું. હવે મને આમ ભૂતની જેમ ડરાવવાનું કારણ તો કયો? આજે માયા અને એના પપ્પા આપણા નમનને જોવા આવવાના છે, એની તો ખબર છે ને તને? એ હા, ખબર છે. અને મને એકલીને નહીં, આખી સોસાયટીને ખબર છે. અને એ લોકો કેવી વાતો કરે છે ખબર તમને? કે છોકરી છોકરાને જોવા આવે છે તો લગ્ન પછી
છોકરી સાસરે જશે કે છોકરો જશે? અરે આ લોકો ગમે તે બોલે, આ બે છોકરાઓ એકબીજાને પસંદ કરે છે, એટલે આમે કે જોવા આવવા જેવું તો કે છે જ નહીં, આ તો જસ્ટ ફોર્માલિટી છે. તો પણ મને આ વાત ન ગમી. આ હું તને એ જ કહેવા આવ્યો છું કે તને ગમે કે ન ગમે, પણ તું ઓલા મહેમાન આવે ને એની સામે કઈ ન બોલતી. હા લ્યો, મને તો કઈ સમજ જ નથી પડતી. કેમ, સારું છું તમે મને સમજાવી દીધી, હું તો કઈ પણ બોલી નાખું છું. તમે મને પાગલ સમજો છો એમ જ ને? એ ભૂલ થઈ ગઈ, તને જેમ ઠીક લાગે ને એમ કરજે, પણ એક વાત યાદ રાખજે, આપણા દીકરાની જિંદગીનો સવાલ છે. મને સમજાવવા આવ્યા. કેમ લાગ્યો અમારું ગરીબ ખાનો? સાચું કહું ને તો બહુ ગરીબ, અને હું રહ્યો દાસ, અને તે પણ લક્ષ્મીનો દાસ. અને મારું નામ છે ને મારી ભોએ બહુ વિચારીને રાખ્યું હશે, લક્ષ્મીદાસ. મારી બહુ ઈચ્છા હતી કે માયાને હું મારા કરતાં ઊંચા ખાનદાનમાં મોકલીશ, પણ શું થાય, રાજાને ગમે તે રાણી, રાણીને ગમે તે રાજા. મારી દીકરીને તમારો દીકરો બહુ ગમે છે. દાસભાઈ, અમે તમારા જેટલા પૈસાદાર તો નથી, પણ મારા સંસ્કારી દીકરા જ મારી લક્ષ્મી છે, મારી મૂડી છે. બાકી આજકાલ તો છોકરાઓ પહેલાં લગ્ન કરે અને પછી જાણ કરે, તો દીકરીના બાપા વિચાર પણ શું કરે? પણ મારો નમન એવો નથી. અરે આવી બધી વાતો કરવાનો શું તર્ક છે? જે થયું જ નથી એ વિશે શું વિચારવાનું હોય? રેવાય, તમે તો બસ હવે તમારી દીકરીને વિદાય કરવાની તૈયારી કરો. મારે એક જ દીકરી છે, તે પણ મા વગરની. મારી ઈચ્છા છે એના લગ્નમાં કોઈ જાતની કચાશ નહીં રહે, એટલે લગ્ન તો ધામધૂમથી જ કરીશું, પણ બધો ખર્ચો મારો રહેશે. અરે એ બધું આપણે પછી કરીશું, પહેલા આપણે મોં બઢ્યું તો કરીએ. વિદ્યાવો બેટા, મીઠાઈ લઈને આવો તો. હા પપ્પા, હમણાં લાવી. મારો પણ એવો કઈ પ્લાન હતો, પણ હવે નવા નવા લગ્ન થયા ને, અહીંયા રહેશો ને તો પછી મમ્મી કહેશે. ચાલો, મમ્મીનું નામ લીધું છે ને તો હું ભાગું છું. ચાલ બાય બાય. ઓફો, બજાર પણ ખલાસ થઈ ગઈ. હા
મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા. આલી વા ગરમ ગરમ ચા. હા બેટા. હાશ. મને ખબર છે, હું આવીને તે પહેલા તમે સિગરેટ માટે લાઇટર ગોતતા હતા. શું તું પણ તમને શું મારી પર ભરોસો નથી? એક કામ કરો, ચલો આપણે બે ભેગા મળીને પીએ. ચલો ચલો. તું પણ સિગરેટ પીવે છે? એવું કઈ રોજ ની આદત નહીં, પણ ક્યારેક ક્યારેક એવો મોજ શોખ કરી લેવામાં પણ કઈ વાંધો નહીં. પણ બહુ મોટી માયા લાગે છે, એનાથી બચીને રહેવું પડશે. મારે આને સાચવવી પડશે. મેં તો આ કોઈ દિવસ મારા માથે બેસીને નાચશે એનું તાંડવ નહીં થવા દઉં. તમારી પોતે સારી છે ભાભી, શાક પણ હું બનાવી નાખીશ, ચિંતા ન કરો. મમ્મી તમે કઈ બહાર જાઓ છો? ના, હું રેડી થઈને બેસું છું, એટલે મારે ક્યાંક જવું પડે ને તો હું જઈ શકું. હું તો બસ એમ જ પૂછતી હતી. હું તારી સાસુ છું, તું મારી નહીં. તને પૂછવાનો કોઈ અધિકાર નથી. મને મન ફાવશે ને એ હું કરીશ. તમને બધાને મારી બહુ પંચાત છે, એક કામ કરો,
ચાલો બધા મારી સાથે. અરે હું તો બસ એમ જ પૂછતો હતો, લાગે છે બહુ ખાનગી કામ માટે જાઓ છો એટલે કહેવા નથી માંગતા. ખાનગી હોય કે ના હોય તમને શું બધી પંચાયત છે? બસ દીકરીનો બાપ છું ને એટલે ચૂપચાપ બધું સાંભળું છું, નહીં તો બીજા કોઈની તાકાત નથી કે લક્ષ્મીદાસ સામે ઊંચા અવાજે વાત કરે. ક્યારેક સાંભળવાની પણ હિંમત રાખો, ઈગો પર કંટ્રોલ કરો. એટલે તમે મને ગમંડી કહો છો એમ? આ તો હું તમને અરીસો બતાવું છું, હવે મને લેટ થાય છે, જા ઉપર ચા પાણી પીને જજો. માયા શું થઈ, કેમ તબિયત સારી નથી તારી? ના દીદી એવું કાંઈ નથી, પણ થોડું માથું દુખે છે અને ચક્કર પણ આવે છે. ડોક્ટરને બતાવ્યું તે? ના ના એની કાંઈ જરૂર નથી, હમણે હું બહાર જ આવતી હતી તમને કામમાં મદદ કરવા માટે. ના તું આરામ કર, કામ હું કરી લેશ. અરે ના દીદી તમે આમ એકલા એકલા કામ કર્યા કરો અને હું આવી રીતના બેસીને આરામ કરું એ સારું ના લાગે ને. દીદી કહે છે અને દીદીની વાત પણ નથી માનતી, મેં કહ્યું ને તો આરામ કર હું કામ કરી લઈશ. આવી ગયા? હેલો. હા ક્યાં ખોવાયેલી છે? કઈ નહીં. વાત શું છે મને પણ નહીં કહે. મમ્મી આજકાલ બહાર બહુ જવા લાગ્યા છે. હા તો એમાં શું વાંધો છે, જવા દે ને. જાય એમાં કોઈને કંઈ વાંધો નથી, પણ એ કીધા વગર જ બહાર જાય છે, ક્યાં જાય છે શું કરે છે એ કોઈને કાંઈ ખબર નથી, અને કોઈ એમને પૂછે ને તો એમના પર ગુસ્સો કરીને ચૂપ કરાવી દે છે. તને પણ કહ્યું? હા મેં એમને પૂછ્યું ને તો મારા પર ગુસ્સે થઈ ગયેલા. લાગે છે પપ્પા સાથે વાત કરવી જ પડશે. તું હવે મમ્મીને કંઈ નહીં પૂછતી. અરે હા બાપુ, કોમ્પ્લેક્સમાં જેટલી દુકાનો ભાડે છે એનું ભાડું રેગ્યુલર આવી જવું જોઈએ, કોઈનું બાકી ન રહેવું જોઈએ. 1-10 તારીખ સુધીમાં આવી જાય ને એટલે એ પૈસા જમા કરાવી દે. અને હા મારા હિસાબમાં થોડી ભૂલ આવે છે, બહાર જઈને સાહિલને બોલાવ અને મોકલ મારી પાસે. હા જટ મોકલ. હા પપ્પા આવ બેટા. આ જો ને મારા હિસાબમાં થોડી ભૂલ આવે છે, કંઈ સમજ નથી પડતી, તું જ સમજાવ ને. આ રકમો જે છે આપણી એ કઈ રીતે કેલ્ક્યુલેટ કરી છે? પપ્પા આ બધું પછી જોઈ લઈશું, પણ મારે પહેલાં તમારી સાથે એક વાત કરવી છે. હા બોલ ને. તું ટેન્શનમાં એવું લાગે છે, કદાચ વાત ગંભીર પણ હોઈ શકે, શું વાત છે બોલ? મમ્મી વિશે વાત કરવી હતી. હવે સમજાયું, આ તારી મમ્મીની વાત હોય ને એટલે એ વાત ટેન્શનવાળી જ હોય. બોલ હવે પાછું શું કર્યું એણે? મમ્મી આજકાલ ક્યાંક જાય છે પણ કોઈને કહેતા નથી. વિદ્યાએ તેને પૂછ્યું તો તેના પર ગુસ્સે થઈ ગયા,
કહેવા લાગ્યા કે મારી પંચાયત નહીં કરવાની, મને કોઈએ કંઈ પૂછવાનું નહીં. તું નાહકની ચિંતા કરે છે બેટા. મને એવું લાગે છે કે એની કોઈ બેંક પડીને મળવા જતી હોય કે મંદિરે જતી હોય. હવે આ ઉંમરે એ કોઈ થોડી મળવા જાય કોઈને. પપ્પા મજાક ના કરો, વાત સિરિયસ છે. એ ગમે ત્યાં જતા હોય પણ એટલીસ્ટ તમને તો ખબર હોવી જોઈએ ને કે ક્યાં જાય છે. હા તારી વાત તો સાચી છે, ચાલને હું એને પૂછી લઈશ. કોને પૂછવું છે અને શું પૂછવાનું છે? આ જો ને, હું થોડો હિસાબ લઈને બેઠો હતો, મને સમજ ન પડી એટલે મેં સાહિલને બોલાવ્યો. તો સાહિલ એમ કહે છે કે નાનાને પૂછો તમે. લાવો બતાવો, શું સમજ નથી પડતી હમણાં સમજાવી દો. ફરીથી બતાવતો મારો મગજ એમાં કામ નથી કરતો, ક્યાંક બીજે ફરે છે. રે બોલ બોલ. અરે શું મજા આવી છે અને એટલું એન્જોય કર્યું છે. હા અરે એ તો હોય જ ને, એના વગરની તો પાર્ટી અધૂરી કહેવાય. હા હા અરે આપણને કોણ ના પાડે. અરે રાહ જોતા હતા મારી તો. હા ચાલ પછી ફોન કર. થોડું પાણી આપને. અરે માયા, આ તારા પપ્પા માટે પાણી લાવજે તો. તારા પગમાં મહેંદી મૂકી છે, તારાથી પાણી નથી અપાતું ઉભા થઈને. અરે પણ ઘરમાં બબ્બે વહુ છે તો મારે શું એ બધું કામ કરવાની જરૂર? હવે તો આપણે બસ આરામ જ કરવાનો છે. આરામ કરવાનો કે રખડપટ્ટી કરવાની? મતલબ આજકાલ તારે બહાર ફરવાનું બહુ થાય છે, હું જાણી શકું કે તું ક્યાં જા છો? હવે તમે પંચાયત કરવાના બાકી રહી ગયા હતા. એ આને પંચાયત નહીં જાણ કહેવાય. આ તમે ક્યાં જાઓ છો એની અમને ખબર તો હોવી જોઈએ ને, એની જાણ તો હોવી જોઈએ ને. અરે એમાં જાણ શું કરવાની? અને આમ પણ હું કોઈની ગુલામ નથી કે મારે કોઈને પૂછીને જવું પડે કે કંઈક કરવું પડે. મારે તારી જોડે કોઈ લપ નથી કરવી, બસ મારે તો એટલું જ જાણવું છે કે આ રોજ ઉઠીને હવારે તું જાય છે ક્યાં. બસ હવે તો હું તમને કહેવાની જ નથી કે હું ક્યાં જાઉં છું. અને જો તમને એવું લાગતું હોય ને તો મારી પાછળ જાસૂસ લગાવી દો, જાસૂસ. અને આ ઉંમરે તમને મારા પર શંકા કરતા શરમ નથી આવતી? હું શંકા નથી કરતો પણ આ તમે કરો છો જેવું. શંકા? તમે શંકાની વાત કરો છો? શંકા નહીં, મને તો પૂરેપૂરી ખાતરી જ છે.
યાદ છે તમે થોડા દિવસ પહેલા ભાભીને ખીચાયા હતા? મને તો એવું લાગે છે કે એમણે તમારા પ્રત્યેની વાત ખોટી ખોટી બધી ક્યાં કરી હશે. હા, એમણે જ કરી હશે. જોજો, તારી વાત સાચી છે, પણ એ ચુગલીખોરને હવે પાઠ ભણાવવો જ પડશે. પણ કેવી રીતે? હા મમ્મી, તમે ભાઈને ભાભી વિશે ભડકાવો ને. એ વહુનો ચમચો મારી વાત ક્યારેય નહીં માને. એક કામ કરીએ, તેલ લઈએ, તેલ ઢોળીને ભાભીને પાડીએ. સાંભળો, ઈ પડશે ને તેના હાડકાઈ ભાંગી જશે. અને સાંભળો, મને ખબર નહીં પડે. હા, પ્લાન સારો છે, પણ એને ખબર પડી જશે તો? ખબર કઈ રીતે પડે એને? કોઈ કહેવાનું તો નથી. અને એમ પણ આપણે બે ઘરમાં હોઈએ ને એકલા, ત્યારે જ આ વસ્તુ કરવાનું. અને કોઈ આજુબાજુ હોય પણ નહીં જોવાવાળું, અને એને ખબર પણ શું પડે. સારું, ચાલ આ તારા સસરા બહાર ગાર્ડનમાં ફરવા જાય ને ત્યારે આપણે આ પ્લાન કરશું. શું થયું તને? મમ્મી કહેતા હતા તને વાગ્યું છે. હા, હું કિચનમાં કામ કરતી હતી ને ખબર નહીં કઈ રીતના તેલ ઢોળાઈ ગયું ને મારો પગ લપસી ગયો. બહુ વાગ્યું છે, કમરમાં બહુ દુખે છે. દવાખાને જવું છે? ના ના, હું શેક કરું છું અને મલમ પણ લગાવ્યો છે. મૂળ ઘા છે ને એટલે બે દિવસ તો દુખશે જ. તારું ધ્યાન ક્યાં રહે છે? તને મેં કેટલી વાર કહ્યું કે ક્યારેક પોતાનું પણ ધ્યાન રાખ. હા, હવે રાખીશ. બસ તને કઈ થાય છે ને તો મને જરાય નથી ગમતું. આમ તો છે ને ક્યારેક ક્યારેક મને થોડુંક વાગવું જોઈએ, મજા આવે. શું મજા આવે? તમારો ચહેરો જોવાની. નાના બાળક પાસેથી ચોકલેટ લઈ લીધી હોય ને એવો ચહેરો થઈ જાય છે મારા બાબુનો. હા ભલે, પણ મને તારી ચિંતા થાય છે. તને ભલે મસ્તી સૂતતી હોય, પણ મને તારી આ બેદલકારી જરાય ગમતી નથી. તને વધુ વાગી ગયું હોત તો? વધુ નથી વાગ્યું, તમે શું કામ ચિંતા કરો છો? પણ ત્યાં તેલ કઈ રીતે ઢોળાનું? અને તને ખબર કેમ ના પડી? હું એ જ વિચાર કરું છું કે હું પહેલાં બાથરૂમ પાસે ગઈ ને ત્યારે તો અહીંયા ક્યાંય ઢોળાયેલું નહોતું, પણ પાછી આવીને ત્યારે તેલ ક્યાંથી આવી ગયું એ જ ખબર ના પડી. ત્યારે
બાથરૂમની બહાર કોઈ હતું? ના, હું એકલી જ હતી અને તેલની બહેણી પણ ખાનામાં જ હતી. તો તેલ ત્યાં આવ્યું ક્યાંથી? આપણે બંને મળીને ફાફીને પાડ્યા હતા, યાદ છે ને તમને? એટલે આપણે બંને એકબીજાના જાળ પહેર્યું છીએ. તો તમને મારી પર વિશ્વાસ હોવો જોઈએ કે હું આ વાત કોઈને નહીં કહું, છતાં હું તમને પ્રોમિસ કરું છું. બસ તને ખબર છે ને, અત્યારે ઘરમાં બધાના મનમાં એક જ સવાલ છે કે હું રોજ ક્યાં જાઉં છું. હા, પણ મને કોઈએ કાંઈ નથી કર્યું. હવે કહેવા જેવું કાંઈ નથી રહ્યું. મમ્મી, તમે કંઈક આમ વિગતમાં વાત કરો ને તો મને ખબર પડે. અમારું એક ગ્રુપ છે અને અમે બધા અમારા ફ્રેન્ડને ત્યાં ભેગા થઈએ છીએ અને રોજ પાર્ટી કરીએ છીએ. અને શું આગળ તો બોલો. અમે તીન પત્તી રમીએ છીએ. એટલે જુગાર? હા, એટલે જ હું કોઈને કહેતી નહોતી. અને જુગારમાં પૈસા હારી ગયા, સાચું ને? હા બેટા, 4 લાખ હારી ગઈ છું અને મારી બધી બચત ખલાસ થઈ ગઈ છે, એટલે તારી પાસે મદદ માંગવા આવી છું. પણ આમાં હું શું મદદ કરી શકું? તારા પપ્પા તો બહુ પૈસાવાળા છે ને, એને માટે તો આ રકમ બહુ નાની છે. તો તું એમને વાત કરીને મને મદદ કરી શકીશ? પૂછીને નહીં, સમજો હું તમારું બધું જ દેવું ભરી દઈશ, પણ એના બદલામાં મને શું મળશે? તું માગી તો જો, મારા હાથમાં હશે ને તો હું તને જરૂર આપી દઈશ. આ ઘર તમારા નામે છે ને? તો હવે આ ઘર તમારે મારા નામે કરવું પડશે. શું આ શું કહે છે તું? અને જ્યારે આ ઘરના લોકો આ વાત સાંભળશે તો એ લોકો શું કહેશે? તમારે મર્યા પછી એ બધી ચિંતા કરવાની શું જરૂર છે? આ શું બોલે છે તું? એટલે કે તમે એક વસિયત બનાવો અને આ ઘર તમે મારા નામે કરી દો. સાવ સિમ્પલ તો છે. હા, મને મંજૂર છે. મને સાહિલ, હવે મને ખબર પડી કે આ રસોડામાં તેલ ક્યાંથી આવ્યું હતું. માયા, હું તો તને મારી નાની બેન સમજતી હતી,
પણ હવે એ મારી દુશ્મન છે. માયા, શરૂઆત તો તે કરી હતી પણ હવે મારો વારો છે. એમ તો હું તને આ ઘર પચાવવા નહીં દઉં, પણ હું શું કરું? આપણા ઘરમાંથી બીજી કોઈ વસ્તુ ગઈ છે? ના. તો પછી આ બની જ કેમ શકે? આપણે લોકો તો ઘરની બહાર ક્યાંય ગયા નથી, તો પછી ઘરના કોઈ ચોરી કેમ જાય? અને અને હા, કોઈ બહારનું આપણા ઘરમાં પણ નથી આવ્યું, તો પછી આ દાગીના જાય ક્યાં? તમે રૂમમાં બરાબર જોયું તો ખરા ને? કદાચ તમે બીજે ક્યાં મૂકીને ભૂલી ગયા હોય. ના, મને પાક્કી ખાતરી છે કે દાગીના રૂમમાં જ હતા, અને તેમ છતાં પણ મેં રૂમ બે વાર ચેક કર્યો, સાહિલ પણ ત્યાં હાજર જ હતા. પણ એમ ઘરમાંથી દાગીના જાય ક્યાં? પપ્પા, ખોટું ના લગાવતા, પણ મને લાગે છે કે આ ઘરની કોઈ વ્યક્તિનું જ કામ છે. આ તો શું બોલે છે? એનું તો કઈ ભાન છે? હા પપ્પા, મારી પાસે બોલવાનું કારણ પણ છે. શું કારણ છે બોલ. આ જો, મારા મોબાઈલમાં વિડીયો. મને લાગે છે કે મમ્મીને પૈસા આપવા માટે માયાએ ચોરી કરી છે. અરે, પણ મેં તો કઈ કર્યું જ નથી. હું તો મારા પપ્પા પાસેથી પૈસા લઈને એમને આપવાની હતી. પણ તું એવું કઈ બોલી હોય એવું મેં આ વિડીયોમાં તો ન સાંભળ્યું. તે મમ્મીને એમ કહ્યું હતું કે થઈ જશે બસ. સાહિબ, તમે માયાના રૂમમાં ચેક કરો, દાગીના ત્યાં જશે. ચોરી કરી એ પણ પોતાના જ ઘરમાં? મેં કોઈ ચોરી નથી કરી, આ બધી તો આ ભાભીની ચાલ છે. બેટા નમન, તું શાંત થા ભાઈ. આ આપણે ઘરની આબરૂનો સવાલ છે, એટલે આ વાત છે ને આપણા ઘરની બહાર ન જવી જોઈએ. અને તને શરમ ના આવી આ ઉંમરે આવા તાઇફા કરવામાં? માયા, હું તો તને મારી નાની બેન સમજતી હતી, પણ તને નાની બેન બનીને રહેતા ન આવડ્યું. તને તો એમ હશે ને કે
કે ભાભી બહુ ભોળા છે એટલે કે મૂરખ છે, પણ તું હજી મને ઓળખતી નથી. તું મમ્મીની વાતમાં આવી ગઈ, પણ એક વાત મારી તું યાદ રાખજે, મમ્મી હંમેશા નહીં રહી તારી સાથે, સાથે તો આપણે બંનેને રહેવાનું છે, સમજી? ભાભી મને ખબર છે મારાથી ભૂલ થઈ ગઈ છે, હું એ ડોશીની વાતમાં આવી ગઈ કારણ વગરની, અને મને ખબર જ ન પડી કે કોણ સારું અને કોણ ખરાબ. પણ તમે તો મને તમારી નાની બેન માનો છો ને, તો આ નાની બેનને તમે માફ નહીં કરો, પ્લીઝ મને માફ કરી દો ભાભી. ઠીક છે, હવે રોવાનું બંધ કર, હું તને માફ કરું છું. નમન, નમન ઉઠો, ઓફિસે જવાનું લેટ થઈ જશે, ઉઠો. ગઈકાલની વાતને લીધે હજી તારો મૂળ ઓફ છે. નમન, મેં ચોરી નથી કરી અને મારા પપ્પાએ મને એવા સંસ્કાર નથી આપ્યા. મને ખબર છે કે તે ચોરી નથી કરી. તો પછી કાલે બધા વચ્ચે આટલો બધો તમાશો થયો, તમે કેમ કંઈ બોલ્યા નહીં? કારણ કે ત્યારે ભાભી પાસે તારી વિરુદ્ધમાં પુરાવો હતો, પેલો વિડીયો. હું કંઈ પણ બોલું તો પણ કોઈ માનવાનું તો હતું નહીં. એ છતાં પણ તમે જે મારા ઉપર હાથ ઉપાડ્યો ને, એ વાત તો મને સૌથી વધારે દુઃખ થયું છે નમન. એના માટે સોરી. જો હું કાન પકડીને માફી માંગું છું. બસ મને ખબર છે કે આ બધું ભાભીએ જ કર્યું છે. હું એમને છોડીશ નહીં. પણ આજે તો હું તને છોડીશ નહીં. આજે ઓફિસ જવાનું મૂળ જ નથી આવતું. પાગલ થઈ ગયા છો કે શું? ઓફિસ તો જવું જ પડશે ને. ઓફિસમાં કહી દઈશ ને ભાઈને કે મારી તબિયત ખરાબ છે, તને છોડીને જવાનું મન જ નહીં થતું. ના અમસ્તા, પણ ઘરનું વાતાવરણ સારું નથી. તમે જો ઘરે રહેશો ને તો તમે વધારે પડતા બેચેન થશો, એટલે એના માટે એના કરતાં તમે ઓફિસ જ જાઓ, એ જ સારું છે. ના યાર, મારો મૂડ નથી, પ્લીઝ. બસ હવે વધારે પડતા નાટક નહીં, ચલો ઊભા થાઓ અને બ્રશ કરો. ચલો પ્લીઝ યાર. પપ્પા લેટ થાય છે, જલ્દી આવો પપ્પા. અરે કેટલી વાર લગાડો તમે. અરે હા ભાઈ આવી ગયો ને હવે. અરે બેસો જલ્દી, હવે પેલી પાર્ટી ઓફિસ આવીને બેઠી છે, ત્રણ ફોન આવી ગયા, ચાલો જલ્દી. હા ભલે ત્રણ ફોન આવી ગયા, પણ તું છે ને ગાડી હાથમાં ખોટી ઉતાવળ નહીં કરતો. અરે પપ્પા તમે ચિંતા ન કરો, મારું ડ્રાઇવિંગ ફાસ્ટ છે પણ સેફ છે, સ્પીકર નોટ. બેસો બેસો. એ ભલે તારું ડ્રાઇવિંગ સેફ હોય, પણ ગાડી ધીમે ચલાવવાની થાય છે તો જ બે. હા હા જોઈશું, બેસો. હા બેઠા, હાલ ધીમે હે તો. સાહેબ, હા ચા તમારે.
દિવસે જવાનું મન નથી થતું. સારું, હું સમજી શકું છું, પણ જે થઈ ગયું એને તો બદલી નથી શકાતું. હવે આ ઘરની જવાબદારી બધી તમારે એકલાએ ઉઠાવવાની છે. એટલે તમારે મનથી મજબૂત થવું પડશે. તારી વાત સાચી છે, પણ મારા પગ નથી ઉપડતા. પપ્પા અને નમન વિના ઓફિસ સૂની સૂની લાગશે, મારું કામમાં મન નહીં લાગે. તમને થોડા દિવસ એવું લાગશે, પણ તમે મનને મક્કમ બનાવીને જાઓ. આપણે એમના વિના જીવતા તો શીખવું પડશે ને. કેવી રીતે? જન્મો ત્યારથી અને આજ સુધી પપ્પાએ હરેક મુશ્કેલીમાં મને સાથ આપ્યો છે. એમના વિના હું પોતાનું અસ્તિત્વ વિચારી પણ નથી શકતો. અને નમન, એ ફક્ત મારો ભાઈ નહીં પણ જીવ હતો મારો. લાગે છે કે શરીર રહી ગયું અને જીવ ચાલ્યો ગયો. તમે આમ ઢીલા ના પડો. તમારા આમ ઘરે બેસી રહેવાથી એ લોકો પાછા તો નહીં આવે ને. તમે જાઓ ઓફિસે, કાંટો મારીને આવો. ઠીક છે. અને સાંભળ, મારે તને એક વાત કહેવી હતી. હા બોલો ને. મને ખબર છે કે અત્યાર સુધી મમ્મી અને માયાનો વર્તન સારું નથી રહ્યું, પણ તને અત્યારે આપણે સપોર્ટની જરૂર છે. એટલે તું જૂની વાતો ભૂલીને એની સાથે નોર્મલ રીતે રહેવાની કોશિશ કર. એમાં તમારે મને કહેવું ના પડે, હું મારી ફરજ પૂરી કરીશ. તમે જાઓ. તમે શું કરતા હતા? કઈ નઈ, આરામમાં જ કરું છું. મને પણ કઈક અલગ જ સુગંધ આવે છે. સુગંધ? શેની સુગંધ? આની સુગંધ? એ તો મને ઊંઘ નહોતી આવતી ને એટલે. રિલેક્સ મમ્મી, હું આ વાત કોઈને નહીં કહું. તું સાચું કહે છે, કોઈને નહીં કહી. હું કોઈને કઈ રીતે કહું કે હું અને મારા સાસુ બંને સાથે બેસીને ડ્રિંક કરીએ છીએ? સાથે? અચ્છા, સાથે બેસીને. બોટલ પડી છે, એક ગ્લાસ લે. જા. આ પણ એડવાન્સ છે.
અરે અરે આંટી આવો બેસો ને. હું અહીંયા બેસવા નથી આવી, પણ તું મને એમ કે તું મારો ફોન કેમ નથી ઉપાડતો? અરે આંટી, સાયલેન્ટ મોડ ઉપર હતો મારો ફોન. સાહેબ ક્યાં છે? શેઠ તો બહાર ગયા છે, એને આવતા થોડી વાર લાગશે. હાલે પૈસા અને આજે સાંજે આવી જજે. આજે પણ મારે મારે એવું બધું કાંઈ નથી સાંભળવું. બસ કીધું ને આવી જજે એટલે આવી જજે. ઠીક છે. આંટીની ઓફિસથી આવ્યો છું, આ થોડો સામાન આપવાનો છે. તમારું નામ? મારું નામ આકાશ. ઓકે, એમના રૂમમાં છે, લાવો હું આપી આવું. ના ના, તમારે કંઈ તકલીફ લેવાની જરૂર નથી, હું આપી આવું છું. હા સેઠ, હું તમારા ઘરે જ ગયો હતો. મારા ઘરે? મારા ઘરે કંઈ કામ હતું? હા, આંટીએ થોડી વસ્તુ મંગાવેલી, એ આપવા આવેલો. મમ્મીએ તારી પાસે વસ્તુ મંગાવી? હા. તો મને કહ્યું હોત ને, હું લઈ આવત ને. અરે એમાં શું થઈ ગયું? હું લાવું કે તમે લાવો, એક જ વાત છે ને. કંઈ નહીં, તું નીકળ, કાલે ઓફિસે મળીએ. હા. આસપાસ કોઈ છે તો નહીં ને? ના ના, બોલો. મારે તમારું થોડું પર્સનલ કામ છે. પર્સનલ? હા હા હા, બોલો. લગ્ન થઈ ગયા છે તમારા? હે, જવાબ તો આપો. ના ના, પણ કેમ? તો ગર્લફ્રેન્ડ છે? આ કેવો સવાલ પૂછો છો તમે? અરે તારા જ ફાયદાનો સવાલ છે, તું જવાબ તો આપ. ના, નથી. તો બનાવી છે? કેમ ચૂપ થઈ ગયો? ગર્લફ્રેન્ડ વિશે વિચારતો હતો. શું વિચારતો હતો? વિચારતો હતો કે એનું નામ માયા રાખી દો. અને એનું નામ માયા જ હોય તો? તો પછી એને ગર્લફ્રેન્ડ બનાવી લઉં, જો એ હા પાડે તો. તો સમજી લે કે ફરી તારી ઈચ્છા પૂરી થઈ ગઈ. એમ તમને કેમ ખબર? તમને નહીં, તને. અરે
હા પણ તને કેમ ખબર? હા હા મેં એને પૂછી લીધું છે. શું? કે આકાશ ગમશે? પછી? પછી એણે કહ્યું કે. શું કહ્યું બોલો તો ખરી. એકલવાયા જીવનમાં કોઈ સાથી બનીને આવે ને તન મનને હિંજાવે. પ્રેમના વાદળો તો ક્યારના બંધાઈ ગયા છે. બસ કોઈ આકાશને લઈને આવે. બસ કોઈ આકાશને લઈને આવે. તને ડર નથી લાગતો? ડર? શેનો ડર? કોનાથી? તારાથી? ના હવે તારા પરિવારના લોકોથી. તું મને આમ ગમે ત્યારે તારા ઘરે મળવા બોલાવે, પણ ક્યારેક કોઈ જોઈ જશે તો? એવું કંઈ નહીં થાય. અને હા, હું કાંઈ પેલા કોલેજમાં ભણતી નાની છોકરી નથી કે આવી રીતના બોયફ્રેન્ડને મળવા માટેનું ગમે તે રિસ્ક લઈ લઉં. હું બરાબર પ્લાન કરીને જ પછી તને બોલાવું છું. અને જો મમ્મી તો ગયા છે પાર્ટીમાં તો એ તો લેટ જ આવશે, અને ભાભી તો ગયા છે શોપિંગમાં તો એને પણ કમસે કમ 2 કલાક તો થઈ જ જશે, તો તું કંઈ ચિંતા કર. સ્માર્ટ ગર્લ, એટલે હવે તું 2 કલાક માટે મારી છે. યસ. પણ એક સવાલ પૂછું? પૂછ. તું મને પ્રેમ કરે છે કે મારી સાથે ટાઈમ પાસ કરે છે? ટાઈમ પાસ. હા? સિરિયસલી? તો તાર મોઢું તો જો ખરેખર જોવા લાયક થઈ ગયું છે. કોણ હશે? ખબર નહીં, ચલ જોઈએ. માયા, દરવાજો ખોલ. દરવાજો ખોલવા માટે બધી વાર કેમ લાગી? આકાશ, તું અહીંયા? આંટીએ મને બોલાવી. મમ્મીએ? હા. હું ક્યારનો એમની રાહ જોઈને બેઠેલો. હું અંદર રૂમમાં કામ કરતી હતી ને તો પહેલા બેલ ન સંભળાઈ. અચ્છા, આકાશ મારા મમ્મી તો કીર્તનમાં ગયા છે, એમને આવતા વાર લાગશે. બિચારી ભાભી પાર્ટીને પણ કીર્તન સમજે છે. ચલો ભાભી, હું જાઉં છું. જલ્દી આવી ગયા? હા, હું ને સરોલી બહાર જતા હતા ને તો સરોલીને ફોન આવ્યો કે એમના ઘરે કોઈ મહેમાન આવે છે, એટલે અમે પાછા આવી ગયા. ઓકે. હા, ચાલ હવે કામ પતાવી દઈએ. હા. આવી ગયા તમે? હા. મારે તમને એક વાત પૂછવી હતી. હા બોલ ને.
આકાશ કેવો છોકરો છે? કેવો છોકરો એટલે? એના માટે કોઈ છોકરી ધ્યાનમાં છે કે શું? ના, પહેલા જવાબ તો આપો તમે. બહુ સારો છોકરો છે, ઓફિસના બધા જ કામ સારી રીતે સંભાળે છે. એમ નહીં, કેરેક્ટર વાઇઝ કેવો છે એમ પૂછું છું. એવું કેમ પૂછે છે? કઈ થયું? પાકી ખાતરી તો નથી, પણ શંકા છે. શંકા? કેવી શંકા? પછી મમ્મી ઘરે આવ્યા ને તો મેં મમ્મીને પૂછ્યું કે મમ્મી તમારે આકાશનું શું કામ હતું? તો મમ્મીએ મને એમ કીધું કે મેં આકાશને બોલાવ્યો જ નથી. અને આની પહેલાં પણ મેં કેટલી વાર આકાશને આપણી સોસાયટીની આજુબાજુમાં જોયો છે. હા, એક દિવસ તો મને પણ નીચે મળ્યો હતો અને કહેતો હતો કે મમ્મીએ કઈ વસ્તુ મંગાવી હતી. સાહિલ, મને દાળમાં કંઈક કાળું લાગે છે. આકાશ અહીં શું કરે છે? અને મમ્મીએ એને પૈસા શા માટે આપ્યા? લાગે છે આકાશ સાથે વાત કરવી જ પડશે. મારે તને કંઈ પૂછવું છે. આશા રાખું છું કે તું સાચા જવાબ આપે. હા, પણ પૂછો ને. હું કાંઈ ખોટું થોડી કહીશ. મારાથી કાંઈ કામમાં ભૂલ થઈ છે? ના, તારા કામથી તો હું બહુ ખુશ છું, પણ આ વાત થોડી પર્સનલ છે. ઓહ, કઈ વાત? મેં હમણાં તને મારા મમ્મી સાથે બહાર જોયેલો. અને હા, આ પહેલાં પણ તું મમ્મીના કહેવાથી ઘરે આવેલો. આપણે મળેલા, યાદ છે ને? હા હા, યાદ છે મને. તો એવું તે કયું કામ છે કે મમ્મી મને કહેવાને બદલે તને કહે છે? ના ના, એવું કંઈ નથી. તમે જેવું વિચારો છો ને એવું કંઈ નથી. આ નમનભાઈના ગયા પછી આ બધું તમે કામ એકલા હાથે સંભાળો છો ને, એટલા માટે એ નાના મોટા કામ મારી પાસે કરાવે છે. હા, પણ એવા તે કયા કામ છે જે મમ્મી તારી પાસે કરાવે છે એ મારે જાણવું છે. અરે સાહેબ, કાંઈ નથી. આ નાના મોટા અમુક પરચુરણ કામ હોય છે. અચ્છા, તો આજે શું લઈ જવાનું છે?
ના, આજે તો કાંઈ નહીં, આજે કાંઈ નહીં. એટલે તું ખોટું બોલે છે એમને? મેં મારી સગ્ગી આંખે જોયું કે મમ્મીએ તને પૈસા આપ્યા. એ તો એમ જ હતું. આકાશ, જે હોય તે સાચું બોલ. જો હું તપાસ કરીશ ને તો તને વધુ તકલીફ થશે અને નુકસાન પણ. સાહેબ, આમાં મારો કાંઈ વાંક નથી. હું તમને શરૂઆતથી વાત કરું. ઘણા સમય પહેલાં તમે એકવાર ઓફિસમાં નહોતા આવ્યા, ત્યારે આંટી આવેલા. ત્યારે વાત વાતમાં આંટીએ મને કહ્યું કે બેટા, મને દારૂ લાવી આપીશ? પછી મારાથી એને ના ન પડાઈ, મેં હા પાડી. બસ એ જ દિવસથી એ મારી પાસે દારૂ મંગાવ્યા કરે છે. દારૂ? આ તું શું બોલે છે? હા, હું તમારા ઘરે દારૂ આપવા માટે જ આવતો હતો, અને આજે પણ તમારા મમ્મીએ મને દારૂ માટે જ પૈસા આપ્યા છે. મને માફ કરી દો, એ મને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપતા હતા. તને શું લાગ્યું કે આવા કામ કરીને તારી નોકરી બચી જશે? યુ આર ફાયર. પ્લીઝ સર, એવું ના કરો. કાલથી તારું આ ઓફિસમાં કંઈ કામ નથી. અને હા, આ ઓફિસમાં તારો જે સામાન હોય ને તે બધો સમય અને ચાલતી પકડ. તારો બાકી પગાર પણ તારા એકાઉન્ટમાં આવી જશે. ચાલ. સર, સોરી સર, હવે આવું પછી નહીં બને. તું હવે જઈ શકે છે. તમને આવું કરતા શરમ ના આવી? પહેલા જુગાર અને હવે આવું, એવા કોઈ લક્ષણ છે જે તમે બાકી રાખ્યા હોય? જો સાહેબ, મારી જિંદગીમાં દખલ કરવાનો તને કોઈ હક નથી. તમે વાતને કેમ સમજતા નથી? આ સારું નથી. હવે તું મને સમજાવીશ કે મારા માટે સારું શું છે, ખરાબ શું છે? સાહિલ, હું તારી માં છું. વડીલ જ્યારે છોકર મત કરે ને ત્યારે તેના સંતાનોની ફરજ બને છે તેમને રોકવાની. અને તમે આકાશ પાસે રેગ્યુલર દારૂ મગાવો છો? ના, ક્યારેક ક્યારેક જ, અને હમણાં તો ઘણા સમયથી નથી મગાવ્યો. તમે ખોટું બોલો છો. 3-4 દિવસ પહેલા જ આકાશ ઘરે આવેલો અને વિદ્યાએ પૂછ્યું તો કહેતો હતો કે તમે જેને બોલાવ્યો છે. કાં તો વિદ્યા ખોટું બોલે છે અને કાં તો આકાશ ખોટું બોલ્યો છે. મેં એને નતો બોલાવ્યો. તમે સાચું બોલો છો. લે, આટલી ચોખવટ થયા પછી પણ હું ખોટું શું કામ બોલું કે મેં એને બોલાવ્યો હતો? તો પછી આકાશ તે દિવસે શું કામ આવેલો અને મને ખોટું કેમ બોલેલો? આ બધા ગંભીર કેમ બેઠા છે? આ તમારી દીકરીને જ પૂછો ને, એણે જ આ બધું ટેન્શન ઊભું કર્યું છે. અરે, ઘરની આબરૂ લજાવી છે આબરૂ. શું વાત છે બેટા, શું થયું છે? સાહેબ, તું બોલ ને, શું થયું છે? માયાનું અમારી ઓફિસના કર્મચારી સાથે અફેર છે. સાહેબ, બોલતા પહેલા વિચાર કરજે. જો વાત ખોટી નીકળી ને તો મારાથી ખરાબ કોઈ નહીં થાય. સાહિલે બધી સાબિતી સાથે આ વાત તમને કરી છે, એટલે તમે તો
રેવા દેજો અને જે હોય ને આને પૂછો કે એણે શું કર્યું છે. માયા, શું આ વાત થતી છે? માયા, જવાબ આપ. તારું આ મૌન તારા વિરોધમાં બોલી રહ્યું છે. હા, આ સાચું છે. આ શું કર્યું ને? આવું કરતા પહેલા તને અમારી આબરૂનો વિચાર પણ ના આવ્યો? અરે, તને કોઈ ગમતું હોય તો અમને કહેવાય ને. અમે ક્યાં તારા દુશ્મન છીએ? અમે તારા એની સાથે લગ્ન કરાવી આપત. પણ આ રીતે તે અમારી આબરૂને ઉછાળીને બહુ ખોટું કર્યું છે. જે લક્ષ્મીદાસ સામે આંખ ઊંચું કરીને જોતું ન હતું, એની ગરદન તે શરમથી ઝુકાવી દીધી. વૈભવ, એના વતી હું માફી માંગુ છું. હવે તમે કહો એમ કરીએ. કરવાનું શું હોય? જેની સાથે પરણીને આવી હતી એ દીકરો તો હવે રહ્યો નથી. અને આ બધું થયા પછી આ સાપના ભારાને અમે રાખવા ઈચ્છતા નથી. એટલે મહેરબાની કરીને તમે એને અહીંથી લઈ જાઓ. ઠીક છે, જેવી તમારી ઈચ્છા. ચાલ માયા, થઈ શકે તો એને માફ કરી દેજો. ચાલ. પુત્રના લક્ષણ પારણામાંથી ને વહુના પગ બારણામાંથી. મને તો આના ઉપર પહેલેથી શંકા હતી. અને આવું કંઈ જરૂર કરશે. એના બાપને પૈસાનો બહુ ઘમંડ હતો ને, દીકરીએ એક ઝાટકામાં ઉતારી દીધો. મમ્મી, બીજા વિશે બોલતા પહેલા પોતાની અંદર પણ જોઈ લેજો. તમે પણ કંઈ ઓછા કારનામા નથી કર્યા. પણ મેં કોઈની સાથે કઈ લફડું તો નથી કર્યું ને? એ જ બાકી રહ્યું છે. બાકી તો બીજા બધા લક્ષણો છે તમારામાં. અને આ જે કંઈ પણ થયું છે ને, એ બધું તમારા લીધે જ થયું છે. શું? મારે લીધે? મેં માયાને કીધું હતું કે જા તું આકાશ સાથે અફેર કર. અને આકાશને કીધેલું કે તું માયાને પટાવ. હા, આકાશને તમે જ આ ઘરમાં આવતો કર્યો હતો ને. જો એ આવ્યો ન હોત તો આજે આ દિવસ ના જોવો પડે. બસ, હવે મારા પર આવા ખોટા આરોપ મૂકવાની કાંઈ જરૂર નથી. અને મારી લાઈફ છે, હું ધારું એ રીતે જીવી શકું. એમાં તમારે કોઈએ પણ દખલબાજી કરવાની જરૂર નથી. વાહ, એટલે તમે કંઈ પણ કરો અને અમે ચૂપચાપ જોયા કરીએ એમ? એ તારે જે સમજ હોય ને એ સમજ. જો આપણે એકબીજાને કઈ કઈ પણ ન શકીએ તો પરિવાર કહેવાનો શું મતલબ? સાથે રહેવાનો શું મતલબ? કે મેં ક્યાં કોઈને બંધનમાં રાખ્યા છે? આ ઘર મારું છે અને હું મારું ધ્યાન રાખી શકું એમ છું. જેની ઈચ્છા હોય એ અહીંયા રહી શકે છે અને જેને જવું હોય તે જઈ શકે છે. બસ બસ, આ જ સાંભળવાનો બાકી હતો. વિદ્યા, સામાન પેક કર, આપણે અહીંયા નથી રહેતા. સાહિલ, ગુસ્સામાં લીધેલો નિર્ણય બહુ અફસોસ કરાવે છે. તો પ્લીઝ તમે ને મમ્મી એકવાર ફરી વિચાર કરી લો. ગુસ્સામાં હતો પણ ગુસ્સા કરતા દુઃખ વધુ છે. મમ્મીએ, મારી માએ મને ઘર છોડીને ચાલ્યા જવા કહ્યું. આનાથી મોટું દુઃખ કયું હોઈ શકે? તમે કહો તો હું મમ્મી સાથે વાત કરું. ના, એ જીદ કરે છે તો હું પણ એમનો જ દીકરો છું. એ સામેથી નહીં બોલે ત્યાં સુધી હું પણ નહીં બોલું. ત્યાં લોકોને
જતા રહેવાની હું ધમકી આપીશ ને તો સાહિલ ઢીલો પડી જશે. પણ આ તો બાજી સાવ ઉલટી પડી ગઈ. માયા તો જતી રહી, હવે આ લોકો પણ હાલ્યા જશે તો હું સાવ એકલી પડી જઈશ. મારે સાહિલને રોકવું જ પડશે, રોકવું જ પડશે. ભલે મારે માફી માગવી પડે પણ હું એને જવા તો નહીં જ દઉં. હા હા, હું એવું જ કરીશ. સાહિલ, 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 એક મિનિટ. સાહિલ, તમે મમ્મીને પગે નહીં લાગો? ઘર છોડવાથી લોહીના સંબંધ નથી પૂરા થઈ જતા. વિદ્યા ચાલ. ઉભો રે બેટા. બેટા, હું માનું છું કે મેં બહુ મોટી ભૂલ કરી છે. તમારા બધા સાથે મેં સારું વર્તન નથી કર્યું. વિદ્યાબહુને તો એનો સૌથી વધારે અનુભવ હશે. તારા પપ્પા હતા ત્યારે વાત વાતમાં મેં એનું અપમાન કર્યું છે. હવે હું ઈચ્છું તો પણ હું એને માફી નહીં માગી શકું. પણ તમે ચાલ્યા જાઓ, પહેલાં હું તમારી માફી માગું છું. બેટા, આ તારી ઘરડી માને માફ કરજે. બેટા વિદ્યા, તું પણ મને માફ કરજે. મને ખબર છે કે હું રોકીશ તો પણ હવે તમે નહીં રોકાવ. બની શકે તો મને માફ કરજો. તમે આ શું બોલો છો? તમે તો અમારા વડીલ છો. તમે આમ માફી માંગો ને એ સારું ન લાગે. અને અમારાથી જો કંઈ બોલાઈ ગયું હોય ને તો અમને માફ કરજો. હું તમને દરેક જૂની વાત માટે તમને માફ કરી દઈશ. પણ તમે જે અત્યારે બોલ્યા એના માટે નહીં. શું બોલી બીજા? કે તમે અમને રોકી ના શકો. એટલે હું તમને રોકું તો તમે મને છોડીને નહીં જાઓ? બેટા, તમને બંનેને હાથ જોડીને વિનંતી કરું છું, મને છોડીને નહીં જાઓ. બેટા, મને છોડીને નહીં જાઓ. અમે તમને છોડીને ક્યાંય નથી જવાના અને ક્યારેય નહીં જઈએ. હું તમારા પર ગુસ્સો કરું તો પણ નહીં જાઓ ને? ના, તમે કાઢી મૂકશો ને તો પણ નહીં.